નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ભારતનો સૌથી ખતરનાક કિલ્લા વિશે કે જ્યાં સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવા કે રહેવા માંગતું નથી. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના માથેરાન અને પનવેલીની વચ્ચે આ કિલ્લો આવેલો છે. આ કિલ્લાનું નામ પ્રબળગઢ છે અને આ કિલ્લાને ભારતનો સૌથી ખતરનાક કિલ્લો પણ કહેવામાં આવે છે, કારણ કે આ કિલ્લો લગભગ 2300 ફૂટ ઊંચા પહાડ પર આવેલો છે. આ કિલ્લો કલાવંતી કિલ્લાના નામથી પણ પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને સૂર્યાસ્ત પહેલાં જ અહીંથી પરત ફરે છે, કારણ કે અહીં વીજળી અને પાણીની યોગ્ય વ્યવસ્થા નથી. તેમજ આ કિલ્લો ઊંચાઈ પર આવેલો હોવાથી અહીં ચઢાણ કરવું પણ અઘરું છે. અહીં સામાન્ય પ્રવેશ દર રાખવામાં આવ્યો છે. આ કિલ્લા પર ચઢવા માટે પહાડમાંથી રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને કિલ્લા સુધી પહોંચવા માટેનું આ ચઢાણ પણ ખૂબ જ અઘરું છે. જો ધ્યાન રહે નહીં અને પગ લપસે તો સીધા હિલમાં પડી જવાય તેવી આ જગ્યા હોવાથી લોકો સાંજ પહેલાં જ આ સ્થળ છોડી દે છે. આ કિલ્લા પરથી અન્ય કિલ્લાઓ પણ જોવા મળે છે. લોકો આ કિલ્લા પર મોટી સંખ્યામાં ટ્રેકિંગ કરવા માટે આવે છે, પરંતુ થોડા સમય પહેલાં એક યુવકનું આ પહાડ પરથી લપસી જવાના કારણે મૃત્યુ થયું હોવાથી હવે સવારે 6 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા બાદ અહીં કોઈ ટ્રેકિંગને પ્રવેશ આપવામાં આવતો નથી. અહીં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ છે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.